બનાસકાંઠા જિલ્લામાં કોરોનાને લઈ હવે અસમંજસની સ્થિતિ પેદા થઈ છે. એક તરફ જિલ્લાનું આરોગ્ય વિભાગ સબ સલામતના દાવા કરી રહ્યું છે અને તેના લીધે જિલ્લાની જનતા પણ કોરોના વાયરસને લઈ હવે બેદરકાર બની રહી છે. તો બીજી તરફ ડીસાની કોવિડ-19 હોસ્પિટલમાં શંકાસ્પદ દર્દીઓને વધુ સારવાર માટે આગળ રિફર કરવામાં આવી રહ્યા છે અને આવા દર્દીઓ સારવાર માટે બહાર જાય ત્યારબાદ તેમના રિપોર્ટ પોઝિટિવ સામે આવી રહ્યા છે. ગઈકાલે આપણે જોયું કે ડીસાના અલ્પેશભાઈ ચોખાવાળાને ડીસાની કોવિડ-19 હોસ્પિટલમાંથી વધુ સારવાર માટે અમદાવાદ મોકલવામાં આવ્યા હતા, જ્યાં તેમનો રિપોર્ટ લેતા અલ્પેશભાઈનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારે અમને મળેલી માહિતી પ્રમાણે આ ચોખાવાળા પરિવારના અન્ય બે વ્યક્તિઓને પણ સારવાર માટે અમદાવાદ ખસેડાયા હતા અને તેમના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. ચોખાવાળા પરિવારના 65 વર્ષીય હરચંદભાઈ નાનાલાલ ચોખાવાળા અને 40 વર્ષીય ભદ્રેશભાઈના રિપોર્ટ અમદાવાદમાં કોરોના પોઝિટિવ આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ સમાચાર અમે અમારા સોર્સ દ્વારા મેળવ્યા છે અને તેની પુષ્ટિ કરવાનો અમે પ્રયાસ કર્યો હતો, પણ સંપર્ક થઈ શક્યો નથી. ત્યારે જો આ બંને કોરોના પોઝિટિવ હોય તો બનાસકાંઠા જિલ્લાના આરોગ્ય વિભાગની કામગીરી ઉપર પણ સવાલો ઉઠી રહ્યા છે. શા માટે આરોગ્ય વિભાગ સબસલામતનું બ્યુગલ વગાડીને જિલ્લાને ગંભીર પરિસ્થિતિમાં મોકલી રહ્યું છે?